सरदार पटेल एज्युकेशन इंस्टीट्यूशन चालित श्री गगजीभाई जी स्तरीय प्राथमिक शाला में आप दरेक विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। नमस्कार विद्यार्थी मित्रों, प्रकरण बे ईमेल आज चर्चा करशु। सौथी पहला वाँचिए 2.1 ईमेल। ईमेल एटले इलेक्ट्रॉनिक मेल के वीजाणु टपाल इंटरनेटना माध्यमथी मोकलवामां आवता संदेशाने ईमेल कहेवामां आवे छे। ईमेल एटले संदेशो मोकलवानी इलेक्ट्रॉनिक पद्धति। ईमेल एटले इलेक्ट्रॉनिक स्वरूपने संदेशो मोकलवामां आवे छे। हालमां ईमेल એ માહિતીનું આદાન પ્રદાન કરવા માટેનું અનિવાર્ય માધ્યમ બની ચૂક્યું છે। જો વિદ્યાર્થી મિત્રો, વર્ષો પહેલા આપણે ટપાલ લખતા હતા, પપ્પા કે દાદાને પૂછો તો ખ્યાલ આવે, પણ હાલની પરિસ્થિતિની અંદર ઇલેક્ટ્રોનિક મેલ આવી ગયો કે જે સંદેશો ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઇલેક્ટ્રોનિકના માધ્યમ દ્વારા બીજા વ્યક્તિ સુધી પહોંચાડી શકાય છે। આગળ જોઈએ, ઈમેલનો ઉપયોગ કરીને લખાણ, દસ્તાવેજ, ઇમેજ, ઓડિયો, વિડિયો, પ્રોગ્રામ પ્રકારની માહિતી મોકલી તેમજ મેળવી શકાય છે। ટૂંકમાં ઈમેલ વડે મલ્ટીમીડિયા આધારિત માહિતી મોકલી શકાય છે। જો ભાઈ, સૌથી સાદી વસ્તુ, એક સમય એવો હતો ખાલી લખાણ જ મોકલી શકાય, અત્યારે તો ફોટા મોકલવા હોય, વિડીયો મોકલવો હોય, ઓડિયો મોકલવો હોય, કોઈ પણ વસ્તુ ઈમેલના માધ્યમ દ્વારા મોકલી શકાય। ઈમેલ એ ઇન્ટરનેટ પર સૌથી વધુ ઉપયોગમાં લેવાતી સુવિધા છે। ઈમેલ વડે ખૂબ ઝડપથી સંદેશાનું આદાન પ્રદાન કરી શકાય છે। તે ઝડપી અને મફત કે ખૂબ જ સસ્તી સુવિધા હોવાથી લોકપ્રિય બની છે। હવે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા જ ઈમેલનો ઉપયોગ મફત છે, સસ્તી છે, બરાબર છે, અને ખૂબ ઝડપથી બીજા સુધી પહોંચી શકે છે, એટલા માટે ફેમસ છે। ઈમેલના કારણે સમય અને ખર્ચનો બચાવ થતો હોવાથી તે સંદેશાવ્યવહારની ખૂબ જ લોકપ્રિય પદ્ધતિ બની ગઈ છે। જો ભાઈ, સમય બચે ઈમેલના માધ્યમથી દ્વારા અને ખર્ચો પણ બચે, એટલે બધા વ્યક્તિ મફતનું મળે અને ઝડપથી કામ થાય, તો ઈ માધ્યમનો સૌથી વધારે ઉપયોગ કરે, જેનું નામ ઈમેલ। આજના ડિજિટલ યુગમાં ઈમેલનો ઉપયોગ વ્યક્તિગત સિવાય સરકારી તેમજ ખાનગી સંસ્થાઓ, સ્કૂલ, કોલેજ, બેંક, હોસ્પિટલ વગેરે દ્વારા કરવામાં આવે છે। ઈમેલનો ઉપયોગ કોઈપણ ક્ષેત્રની અંદર થાય, દરેક ક્ષેત્રમાં થાય, કોઈપણની દરેક ક્ષેત્રમાં, સ્કૂલથી માંડીને બેંક, કોલેજ, ખાનગી સંસ્થા એક્સેટ્રા એક્સેટ્રા। હવે ઈમેલનો ઇતિહાસ જોઈએ। 29 ઓક્ટોબર 1971 રોજ સૌપ્રથમ ઈમેલ મોકલવામાં આવ્યો હતો, આ પહેલું માધ્યમ કે જ્યારે ઈમેલ સેન્ડ થયો હતો। આગળ, સૌપ્રથમ ઈમેલનો સંદેશો QWERTYUIPOI હતો, જે QWERTY કીબોર્ડની ઉપરની લાઇન છે। કીબોર્ડની પહેલી લાઇન જુઓ, પહેલી લાઇન ટાઈપ કરીને સંદેશો મોકલેલો હતો 29 ઓક્ટોબર 1971 રોજ અમેરિકાના કેમ્બ્રિજના આર્પાનેટ એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક માં કાર્ય કરતા કમ્પ્યુટર એન્જિનિયર રે ટોમલિન્સ દ્વારા એક રૂમમાં બે કોમ્પ્યુટર વચ્ચે ઈમેલ મોકલવામાં આવ્યું હતું। જો ભાઈ, અમેરિકાની કેમ્બ્રિજની આર્પાનેટ છે, એક જ રૂમની અંદર બે કોમ્પ્યુટર મૂકીને બંને વચ્ચે સંદેશો મોકલવામાં આવ્યું હતું। જો આ બંને ભાઈબંધ જ છે, રે ટોમલિન્સ દ્વારા એની મોકલવામાં આવ્યું હતું। રે ટોમલિન્સને સૌપ્રથમ ઈમેલ એટની નિશાની છે ને, એને @ કહેવાય ચિહ્નનો ઉપયોગ કર્યો હતો। જોકે રે ટોમલિન્સને મોકલેલા આ સંદેશા ઈમેલ નામ આપવામાં આવ્યું ન હતું। આ પહેલો ફોટો છે, જો આમ પાછળ હાથ રાખીને ગુતા છે, ઈ ભાઈએ ઈમેલનું નામ ત્યારે નામ નહોતું આપ્યું। ઈસવીસન 1978માં સૌપ્રથમ વખત ભારતીય મૂળના અમેરિકન નાગરિક એવા સિયા અય્યાદુરઈએ સૌપ્રથમ વખત તૈયાર કરાયેલા પ્રોગ્રામ હેઠળ ઈમેલ નામ આપ્યું હતું। જો ભાઈ, 29 ઓક્ટોબર 1971 રોજ પહેલો સંદેશો તો મોકલો હતો, પણ એને ઈમેલ નામ નહોતું આપ્યું, પણ 1978ની રોજ મૂળ ભારતીય, દક્ષિણ ભારતના હશે કારણ કે નામ ઉપરથી લાગે છે, અય્યાદુરઈએ અમેરિકામાં રહેતા હતા, એણે ઈમેલનું નામ આપ્યું। ઈસવીસન 1978માં અમેરિકાએ શિવા અય્યાદુરઈએ શોધેલા ઈમેલને કોપીરાઇટ આપવામાં આવ્યું, અને 1978માં આને કોપીરાઇટ આપવામાં આવ્યું હતું। આભાર બાળમિત્રો, ઘરે રહો, સુરક્ષિત રહો, હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણવાનું શું